દીકરી વાલનો દરિયો. ભાઈ કહ્યું તું ને કે મેં જેને ત્યાં મોકલ્યો તો, તો પછી શું કામ મને આવા સવાલો કરે છે? શું કામ સવાલો કરું છું? અરે શું કામ સવાલો ના કરું? હમણાં ઊંઘમાં જ તે તારા અને બાના નાટકની આખી પોલ ખોલી નાખી. એ લોકોનો ઘરનો દરવાજો તું જ ખખડાવે છે. અરે શરમ કર, મોટા ભાઈના કેટલા બધા ઉપકાર છે આપણા ઉપર. એમના ઉપકાર નીચે આપણે દબાયેલા છીએ અને એ ઉપકાર ચૂકવવાનો અવસર મળી રહ્યો છે. એ ઋણ ચૂકવવાની ઈશ્વર જ્યારે આપણને તક આપી રહ્યો છે ત્યારે તું શરમ આવે છે મને તને મારો દીકરો કહેતા પણ. એમ જા જઈને હાથ પર લખી આવ કે રાહુલ મારો દીકરો નથી. મને છે ને કઈ ફરક નથી પડતો, પણ યાદ રાખજે મારી સાથે બા છે. અચ્છા, એટલે હવે તું એટલો મોટો થઈ ગયો છે કે મને બાના નામની ધમકી આપે છે? ધમકી નહીં, પણ બા જ્યારે તને સવાલ કરે ને ત્યારે એને જવાબ આપવા તું તૈયાર રહેજે, સમજી? ઠીક છે, તો બા મને સવાલ કરે એ પહેલા તું મારો જવાબ સાંભળી લે. લે ફૂલ બેગ ખાઈ લે, આ તારા હાથું ખાસ ફળ કાપીને લાવીશ લે. શું કામ લાવ્યા બા? મેં તો તમને નહોતું કહ્યું ને મારી માટે ખાસ ફળ લાવવા માટે. શાંતિથી બેઠા રહ્યો ને ઘરમાં. હું અંદર આવી શકું? શાંતિનું ના